हेलो बाड़को, धोरण 11 रसायण विज्ञान चैप्टर नंबर 1 रसायण विज्ञान नी केटलीक पायानी संकल्पनाओनो 9 नंबर नो वीडियो लेने आवी रह्यो छू। महत्वनो टॉपिक छे जी एज वेल एज नीट पॉइंट ऑफ व्यू थी। नॉर्मालिटी एटले के सप्रमाणता, सप्रमाणता सांद्रताना जुदा जुदा एकमो आपणे जोया। वेट बाय वेट परसेंटेज, वेट बाय वॉल्यूम परसेंटेज, वॉल्यूम बाय वॉल्यूम परसेंटेज, पीपीएम, पीपीबी, मोलारिटी, मोलालिटी अने जो मोल फ्रेक्शन एटले के मोल फ्रेक्शन यानी गुजराती माटे शब्द छे मोल अंश। छेलो टॉपिक छे सप्रमाणता। अहीं आ वीडियो नी अंदर मैं 12th नू चेप्टर नंबर 2 द्रावण मां पण आज टॉपिक नो समावेश छे। बन्ने कंसेप्ट भेगा करी जी नीट पॉइंट ऑफ व्यू थी वधु विद्यार्थी ना मगज में बेसे एटले बहु सरळताथी बधा ज वीडियो बनावेला छे। जोईए आपणे सप्रमाणता। सप्रमाणता वीडियो जोता पेला विद्यार्थीओ ने मारी एक नम्र विनंती छे કે જેમણે તુલ્ય દળ અને ગ્રામ તુલ્ય દળનો વિડિયો ન જોયો હોય તો તે પહેલાં જોઈ લે, છતાં હું થોડું રિવિઝન કરી દઉં છું। તુલ્ય દળ આપણે આણ્વીય દળ જોઈ, આણ્વીય દળ ખબર છે, તુલ્ય દળ એટલે આણ્વીય દળના છેદમાં એક્સ। એક્સ જે ફેક્ટર છે એસિડ માટે બેઝિસિટી છે અને બેઝ માટે એસિડિટી છે। એસિડ માટે કેટલા એચ પ્લસનું દાન કરે છે, બેઝ હોય તો કેટલા ઓ એચ માઇનસનું દાન કરે છે, તેની સંખ્યાને ફેક્ટર એક્સ કહેવામાં આવે છે। તો તુલ્ય દળ બરાબર છે આણ્વીય દળ છેદમાં એક્સ। બીજું છે ગ્રામ તુલ્ય દળ, જે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ। ગ્રામ તુલ્ય દળ એટલે ગ્રામના છેદમાં તુલ્ય દળ, ગ્રામના છેદમાં તુલ્ય દળ, ગ્રામ એટલે દળ છેદમાં તુલ્ય દળ। હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સપ્રમાણતા। સપ્રમાણતા તમે જેમ મોલારિટી જોઈ ગયા, મોલારિટી એટલે મોલ પર લીટર, મોલ પર લીટર, અહીંયા સપ્રમાણતા એટલે ગ્રામ તુલ્ય દળ પર લીટર, ગ્રામ તુલ્ય દળ પર લીટર, ગ્રામ તુલ્ય દળ પર લીટર, દ્રાવણનું કદ લીટરમાં અને દ્રાવ્યના ગ્રામ તુલ્ય દળ। ગ્રામ તુલ્ય દળ એટલે તમને ખબર છે ગ્રામ એટલે કે દ્રાવ્યનું દળ, ગ્રામમાં છેદમાં તુલ્ય દળ, છેદમાં તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં, દ્રાવણનું કદ લીટરમાં। તુલ્ય દળ એટલે તમને ખબર છે આણ્વીય દળ છેદમાં એક્સ, દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં તુલ્ય દળ એટલે આણ્વીય દળ ગુણ્યા છેદમાં એક્સ, છેદનો છેદ વહી ગયો અંશમાં, આ એક્સ છે તે ફેક્ટર છે, ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં, દ્રાવણનું કદ લીટરમાં। તો આના આધારના એક્ઝામ્પલ આપણે ગણી શકીએ। આપણને એક મહત્વની વાત છે, એક એક્ઝામ્પલ ગણીએ કે જેનાથી સપ્રમાણતા આપણા મગજમાં બેસી જાય। તો એક્ઝામ્પલ નંબર 1, 500 ml દ્રાવણમાં એટલે કે દ્રાવણનું કદ આપેલું છે આપણને 500 ml, દ્રાવણનું કદ 500 ml, 0.98 ગ્રામ, દ્રાવ્યનું દળ 0.98 ગ્રામ, સલ્ફ્યુરિક એસિડ હાજર હોય તો સપ્રમાણતા શોધો। સલ્ફ્યુરિક એસિડ માટે એક્સ એટલે એસિડ માટે એચ પ્લસનું દાન, કેટલા એચ પ્લસનું દાન કરે, 2, એના માટે એક્સ છે 2, તો સપ્રમાણતા શોધો। તમારી પાસે દ્રાવણનું કદ લીટરમાં છે, એમએલમાં આપ્યું છે, લીટરમાં ફેરવી નાખવાનું, આણ્વીય દળ સલ્ફ્યુરિક એસિડનું
आणवीय दल सल्फ्यूरिक एसिड नु खबर छे 98 ग्राम पर मोल। यस, तो वन बाय वन किंमत मूकी दे एटले आपणने सप्रमाणता मळी जाय। सप्रमाणता, समप्रमाणता नहीं, सप्रमाणता। सप्रमाणता बराबर ग्राम तुल्य दल छेदमा कद लीटर मा। तो पहला कद लीटर मा मूकी दईए 500 × 1000, 500 ना छेद मा 1000, छेद नो छेद वही गयो अंश मा। ग्राम तुल्य दल आटलू ध्यान मा राखो, आ ऑटोमेटिक आवड़ी जशे। द्रावण नु कद लीटर मा एटले 500 ml छे, एने ml छे, एने लीटर मा फेरवा 500 ना छेद मा 1000 एटले के छेद नो छेद वही गयो अंश मा। ग्राम तुल्य दल, ग्राम तुल्य दल एटले द्रव्य नु दल ग्राम मा, द्रव्य नु दल ग्राम मा 98.98 છે, હું 98ના છેદમાં 100 લખી નાખું। 0.98 98ના છેદમાં 100, ગ્રામ તુલ્ય દળ, ગ્રામના છેદમાં તુલ્ય દળ। તો તુલ્ય દળ, તુલ્ય દળ એટલે આણ્વીય દળ છેદમાં x, આણ્વીય દળ છે 98 છેદમાં x એટલે છેદનો છેદ વહી ગયો અંશમાં। અથવા સીધું આ સૂત્ર ધ્યાનમાં રાખો, આ સૂત્ર ગોખવાની જરૂર નથી, ખાલી આટલું ધ્યાનમાં રાખો એટલે તમને સપ્રમાણતા મળી જાય। 98 98 ગયા, 5 × 2 = 10, 2 × 2 = 4, 4 / 100 એટલે 0.4 સપ્રમાણતા મળી, 0.4 નોર્મલ, જેને જેને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે। 0.4 નોર્મલ સલ્ફ્યુરિક એસિડનો મતલબ છે એક લીટર દ્રાવણમાં, એક લીટર દ્રાવણમાં 0.4 ગ્રામ તુલ્ય દળ, ગ્રામ તુલ્ય દળ સલ્ફ્યુરિક એસિડના છે। એક લીટર દ્રાવણમાં દ્રાવ્યના ગ્રામ તુલ્ય દળને સપ્રમાણતા કહે છે। ફરી એક વખત સપ્રમાણતા, એક લીટર દ્રાવણમાં દ્રાવ્યના ગ્રામ તુલ્ય દળને સપ્રમાણતા કહે છે। જેમ એક લીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે, તેવી રીતે એક લીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના ગ્રામ તુલ્ય દળને સપ્રમાણતા કહે છે। તો અહીંયા આપણે પહેલા એક્ઝામ્પલની સપ્રમાણતા મળી 0.04 નોર્મલ, 0.04 નોર્મલ। નેક્સ્ટ આપણે બીજા નંબરનો એક્ઝામ્પલ છે તેને ગણીએ। બીજા નંબરના એક્ઝામ્પલની અંદર તમને રકમમાં આપેલું છે 250 ml સેમી નોર્મલ, 250 ml સેમી નોર્મલ, 250 ml સેમી નોર્મલ એટલે દ્રાવણનું કદ આપેલું છે 250 ml, સેમી નોર્મલ એટલે નોર્માલિટી આપેલી છે 1/2 નોર્મલ, સપ્રમાણતા આપેલી છે 1/2 નોર્મલ, સેમી નોર્મલ। NaOHના દ્રાવણમાં NaOHનું દળ શોધો, NaOHનું આણ્વીય દળ, NaOHનું આણ્વીય દળ તમને ખબર છે, ન ખબર હોય તો શોધી શકો છો। 40 g/mol સોડિયમ 23 પ્લસ ઓક્સિજન 16 પ્લસ હાઇડ્રોજન 1, 40 g/mol। NaOH માટે, બેઝ માટે એસિડિટી, NaOH માટે છે કેટલા OH માઇનસ દાન કરી શકશે, NaOH કેટલા OH માઇનસ દાન કરી શકે, 1 એટલે x બરાબર છે 1, x બરાબર 1 કિંમત મૂકીએ એટલે આપણને મળી જાય સપ્રમાણતા, સમપ્રમાણને સપ્રમાણતા મળી જાય। સપ્રમાણતા માટે સૂત્ર છે ગ્રામ તુલ્ય દળ પર લીટર। સપ્રમાણતા મૂકીએ કિંમત સૂત્રની અંદર, સપ્રમાણતા બરાબર ગ્રામ એટલે કે દ્રાવ્યનું દળ ગ્રામમાં જે આપણે શોધવાનું છે, જેને કહી દઈએ વાય યા ઝેડ યા એમ, દ્રાવ્યનું દળ શોધવાનું છે। ફેક્ટર એક્સ છે 1, આણ્વીય દળ છે 40, દ્રાવણનું કદ લીટરમાં 250 ml છેદમાં 1000, આ 1000 એક ફેક્ટરનો બાકી છે લખી નાખો,
નોર્માલિટી આપી લે છે 1/2 નોર્મલ, સેમી નોર્મલ એટલે 1/2, ડેસીમોલર અથવા ડેસી નોર્મલ, ડેસી એટલે 1/10, સેમી નોર્મલ એટલે કે 1/2. તો અહીંયા 1/2 વાય આપણે શોધવાનો છે, એટલે કે દ્રાવ્યનું દળ. છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ, 25 ચોકસો 4 દાન 40, 10 ઉપર 10 ના છેદમાં 2 એટલે 5 ગ્રામ. પ્રશ્ન હતો 250 ml સેમી નોર્મલ NaOH દ્રાવણમાં NaOH દળ શોધો. કેટલું NaOH દળ હશે? 5 ગ્રામ NaOH દળ હશે. ત્યાર પછી છે 0.4 મોલર H3PO4 દ્રાવણની સમપ્રમાણતા શોધો. મહત્વની વાત છે સમપ્રમાણતા, મોલારિટી ઉપરથી સમપ્રમાણતા. એટલે આપણે એક મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ મેળવવો છે. મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ મેળવવો છે. મેળવી લઈએ, સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, સમજશું એટલે મગજમાં બેસી જશે. તો મોલારિટી અને નોર્માલિટીનો સંબંધ, નોર્માલિટીના છેદમાં મોલારિટી. નોર્માલિટીનું સૂત્ર છે અહીંયા, નોર્માલિટી અને મોલારિટી માટેનો સંબંધ તારવું છું. નોર્માલિટીના છેદમાં મોલારિટી, નોર્માલિટી એટલે અહીંયા છે ગ્રામ, દ્રાવ્યનું દળ ગ્રામમાં, ગુણ્યા ફેક્ટર એક્સ, છેદમાં આણ્વીય દળ, ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં, દ્રાવણનું કદ લીટરમાં. મોલારિટી, મોલારિટી છેદમાં છે, મોલારિટી એટલે મોલ પર લીટર, એટલે અહીંયા મોલ છે મતલબ દળના છેદમાં આણ્વીય દળ ગયા ઉપર, અને મોલ પર લીટર, લીટર મોલ પર લીટર, છેદનો છેદ ગયો ઉપર, મોલ પર લીટર. આણ્વીય દળ ઉડી ગયા, લીટર ઉડી ગયા. આ દળ છે, દળ એટલે દળ ગ્રામમાં, ગ્રામ ઉડી ગયા. જવાબ આવ્યો એક્સ. નોર્માલિટી, મોલારિટીને સામાં જ આવવા દો, મોલારિટી ગુણ્યા એક્સ. એક્સ જે છે તે ફેક્ટર, જે ડિટેલમાં 8 નંબરના વિડીયોમાં ગ્રામ તુલ્ય દળ અને તુલ્ય દળ નામના વિડીયોની અંદર બહુ ડિટેલમાં સમજાવેલું છે, તમે ત્યાં જોઈ શકો છો. અહીંયા એક્સ ફરીથી એક વખત કહું, એક્સ એટલે શું? જો એસિડ માટે એક્સ એ બેઝિસિટી છે, એસિડ માટે એક્સ H+ દાન કરનાર H+ની સંખ્યા છે, બેઝ માટે એક્સની કિંમત દાન કરનાર OH- ની સંખ્યા છે, ક્ષાર માટે એક્સની કિંમત ધન આયન પરનો કુલ વીજભાર છે, ધન આયન પરનો કુલ વીજભાર છે. તો અહીંયા બહુ સરસ મજાનું સૂત્ર તારવી લીધું, નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એક્સ, ફેક્ટર એક્સ. ફરી એક વખત સમજાવી દઉં, સ્ટેપમાં એ કાપી નાખ્યું છે, અમુક વિદ્યાર્થીના મગજમાં નહીં બેસતું હોય એટલા માટે ફરીથી સમજાવું છું, બરાબર ધ્યાન રાખો. નોર્માલિટી છેદમાં મોલારિટી, નોર્માલિટી એટલે સપ્રમાણતા. સપ્રમાણતાનું સૂત્ર તમને ખબર, ગ્રામ તુલ્ય દળ પર લીટર, ગ્રામ તુલ્ય દળ એટલે ગ્રામના છેદમાં તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. ગ્રામ એમનામ તુલ્ય દળ એટલે આણ્વીય દળના છેદમાં એક્સ, છેદનો છેદ વહી ગયો અંશમાં, દ્રાવણનું કદ લીટરમાં. અહીંયા નોર્માલિટીના છેદમાં મોલારિટી, તો નોર્માલિટીનું અહીંયા લખી નાખ્યું, છેદમાં મોલારિટી, મોલારિટી એટલે મોલ પર લીટર, મોલ એટલે દળના છેદમાં આણ્વીય દળ, દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં આણ્વીય દળ, છેદનો છેદ અંશમાં, અને મોલ પર લીટર, લીટર છેદનો છેદ અંશમાં, લીટર. લીટર ઉડી ગયા, આણ્વીય દળ ઉડી ગયું, ગ્રામ દ્રાવ્યનું દળ ગ્રામમાં ઉડી ગયું. જવાબ આવ્યો એક્સ. નોર્માલિટીના છેદમાં મોલારિટી બરાબર એક્સ, એટલે કે નોર્માલિટી બરાબર મોલારિટી ઇન્ટુ એક્સ. એક્સ છે ફેક્ટર. NaOH માટે એક્સની કિંમત છે, NaOH માટે એક્સની કિંમત છે 1, એસિટિક એસિડ માટે એક્સની કિંમત છે 1,
एच सी एल माटे छे वन, एच टू एसओ फोर, एच टू एसओ फोर माटे छे बे, एच टू एसओ फोर माटे एक्स नू मूल्य छे बे, एच थ्री पी ओ फोर आपणे जोई गया आगळना पीरियडमां एना माटे एक्स नू मूल्य छे त्रण। અહીંયા આપણે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ છે 0.4 મોલર H3O4 ના દ્રાવણની સમપ્રમાણતા સપ્રમાણતા શોધો, તો નોર્મલ સપ્રમાણતા એટલે નોર્માલિટી શોધવાની છે। એક્ઝામ્પલ નંબર 3 ની અંદર તમને મોલારિટી આપેલી છે 0.4 મોલર H3PO4 ના દ્રાવણની સમપ્રમાણતા શોધો। H3PO4 નું દ્રાવણ એના માટે એક્સની કિંમત છે 3, તો નોર્માલિટી શોધો। નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા ફેક્ટર એક્સ ઇન્ટુ, અને એક્સ જુદા પડે એટલા માટે કેપિટલ કરવાની ટ્રાય કરી છે, 0.4 ગુણ્યા 3, 4 તરીને 12, 1.2 જવાબ આવી ગયો, 1.2 નોર્મલ। 0.4 મોલર H3PO4ના દ્રાવણની સમપ્રમાણતા શોધો, ખૂબ જ મહત્વનું છે। મોલારિટી પરથી નોર્માલિટી બહુ સિમ્પલ છે। સૂત્રમાં ઘણા વિદ્યાર્થીઓ, રેડ લાઇટ વિદ્યાર્થી માટે બતાવી દઉં, ઘણા લોકો મોલારિટી બરાબર નોર્માલિટી ઇન્ટુ એક્સ કરે, જે ખોટું છે। નોર્માલિટી તમે પાછળથી શીખા છો એના બરાબર મોલારિટી પહેલાં શીખા છો, મોલારિટી ગુણ્યા એક્સ, મોલારિટી ગુણ્યા એક્સ બરાબર નોર્માલિટી। તો આવી રીતે આપણે એક્ઝામ્પલ નંબર 3 ગણ્યો। નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ નંબર 4 ગણીએ, આશા રાખું છું બરાબર સમજાઈ ગયું હશે। 4, 5 અને 6 નંબરના વિડીયોને પોઝ કરી અને એક્ઝામ્પલ ગણી શકો છો, આ સૂત્ર કેવી રીતે આવ્યું તે પણ તમે લખી શકો છો। 4 નંબરનો એક્ઝામ્પલ, 0.5 નોર્મલ એસિટિક એસિડના દ્રાવણમાં 20 ml પાણી ઉમેરતા મળતા દ્રાવણની નોર્માલિટી શોધો। આપણી પાસે એક પાત્ર છે જેમાં 0.5 નોર્મલ એસિટિક એસિડનું દ્રાવણ છે, 0.5 નોર્મલ એસિટિક એસિડનું 100 ml દ્રાવણ છે, આપણી પાસે નોર્માલિટી છે અને પાણીનું કદ છે V1। એની અંદર વધારાનું પાણી ઉમેરવામાં આવ્યું, દ્રાવણમાં 20 ml પાણી ઉમેરતા એટલે V2 કદ 20 ml ઉમેર્યું આપણે, એટલે આપણને નવું કદ 20 ml પાણી ઉમેર્યું, અને V કયો યા V3 પણ કહી શકો તમે, તો મળતા દ્રાવણની નોર્માલિટી શોધો। N2 આપણે શોધવાનો છે, V2 આ આપણી પાસે આની અંદર 100 ml પાણી છે, 20 ml, 100 ml તો હતું જ, પ્લસ 20 ml એટલે અહીંયા થયું 100 + 20 120 ml, 120 ml પાણી થયું, તો બનતા દ્રાવણની નોર્માલિટી શોધો। મોલારિટીના જેવા દાખલાઓ છે તેવો જ અહીંયા સૂત્ર છે, N1V1 બરાબર N2V2 મૂકી દઈએ કિંમત, N2 બરાબર N1V1 0.5 એટલે કે 5/10 N1 × V1/V2 એટલે કે 120, 6 × 2 = 5 × 10, 3 × 5 = 10, 6 × 2 = 5/12 N2 છે 5/12, 12 × 4 = 48, 0.4 નોર્મલ, 12 × 4 = 48, 2 × 20 = 20, 12 × 2 = 12, 0.41 નોર્મલ આન્સર આવશે, 0.41 નોર્મલ। તો આવી રીતે એક્ઝામ્પલ તમે ગણી શક્યો છો। 5મો અને 6ઠો એક્ઝામ્પલ ફરી એક વખત કહું, આમાં N1V1 + N2V2 બરાબર N3V3 વાળું સૂત્ર લાગશે નહીં, કારણ કે પાણી જ ઉમેરેલું છે, માત્ર
कद बदलाय छे एन वन वी वन बराबर एन टू वी टू। जे चार राशिमांथी जे एक राशि शोधवानी छे तेने सूत्रनो कर्ता बनावी दो, सादुरूप आपो, जवाब आवी जाय। नेक्स्ट एक्जाम्पल छे पांच नंबरनो एक्जाम्पल, 0.2 नॉर्मल, 100 ml HCLના HCLમાં 0.3 નોર્મલ, 200 ml NaOH ઉમેરતા। આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમે તે દાખલો ગણી શકો છો। ફરી એક વખત કહું, HCL છે અને NaOH છે, ત્યાં પણ મેં તમને કીધું એસિડ અને બેઝ હોય તો બંને વચ્ચે માઇનસ નિશાની આવશે, બંને વચ્ચે માઇનસ નિશાની આવશે। તો એસિડના મોલને નોર્મલને NA કહું, 0.2 નોર્મલ HCl અને 100 ml પાણી એને કહું VA, 100 ml પાણી, આ છે હાઇડ્રોક્લોરિક એસિડનું, તેની અંદર NaOH ઉમેરવામાં આવે છે જેને કહીએ NB। NB છે 0.3 નોર્મલ, VB છે 200 ml, 200 ml। હવે પહેલી વાત છે તો બનતા દ્રાવણની નોર્માલિટી શોધો। એને વી એનો ગુણાકાર પહેલાં આપણે કરી લઈએ, એને વી એ 100 × 0.2 એનો આન્સર આવશે 20, 2 × 100 = 200, 1 point કાપો એટલે 20। એન બી વી બી 200 × 20 = 60। અહીંયા તમે જોઈ શકો છો કે એને વી એનો ગુણાકાર 20 છે, એન બી વી બીનો ગુણાકાર 60 છે। એને વી એ કરતાં એન બી વી બી મોટા છે, મતલબ બેઝનો ગુણાકાર મોટો છે, એટલે પરિણામી જે દ્રાવણ મળશે આપણને, પરિણામી દ્રાવણ તેનું નેચર જે બેનો ગુણાકાર મોટો હશે તે પ્રમાણે હશે, એટલે દ્રાવણ બેઝિક બનશે, દ્રાવણ બેઝિક બનશે। તો નવું જે દ્રાવણ બન્યું તેની મોલારિટી આપણે શોધવાની છે, એન થ્રી વી થ્રી, અને એન વન એન ટુ, એન વન વી વન, એન ટુ વી ટુ પણ કહી શકો છો, એન થ્રી વી થ્રી તમારે શોધવાનું છે, સોરી વી થ્રી અહીંયા 20 + 60 એટલે સોરી વી એ 100, વી બી 200, કુલ છે 300 ml। સૂત્ર એન જે મોટું છે એને પહેલાં લખો, એન બી વી બી માઇનસ એન વી એ છેદમાં એન થ્રી વી થ્રી છેદમાં એન થ્રી વી થ્રી, અને આપણે એન થ્રી શોધવાનો છે, વી થ્રી મૂકી દો અહીંયા। એન બી વી બીનો ગુણાકાર 60 છે, એન એ વી એનો ગુણાકાર 20 છે, વી થ્રી 300 છે, 60માંથી 20 ગયા 40 ના છેદમાં 300, 4 ના છેદમાં 30, 4 ના છેદમાં 30 તમે સાદુરૂપ આપી શકો છો, 4 ના છેદમાં 30, 4 ભાગ્યા 30 ન ચાલે, 30 એકા 30, 10 વધ્યા 0 ઉતારી 100 થયા, 30 તરી 90, સમથિંગ 0.13 એપ્રોક્સિમેટ, આગળ કેલ્ક્યુલેટરથી કરો તો એક્ઝેક્ટ જવાબ લાવી શકો છો, પણ અહીંયા આન્સર આવશે 0.13 નોર્મલ, 0.13 નોર્મલ। છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ લઈ લઈએ, અને વિડીયોની લેન્થ પણ થોડી વધુ હશે, છતાં પણ આપણે એક એક્ઝામ્પલ ગણી લઈએ કે જેથી નોર્માલિટીનો કન્સેપ્ટ બરાબર તમારા મગજમાં ફિટ થઈ જાય। 6 નંબરનો એક્ઝામ્પલ છે, 0.4 નોર્મલ, 500 ml HCLના દ્રાવણને, સેમ કન્સેપ્ટ છે, HCL અને KOH, યસ, તો 0.4 નોર્મલ, 500 ml HCL, આ HCL છે, 0.4 નોર્મલ, 0.4 નોર્મલ, 0.4 નોર્મલ, 500 ml HCLના દ્રાવણને 300 ml, 300 ml KOHના દ્રાવણ દ્વારા સંપૂર્ણ તટસ્થીકરણ કરવામાં આવે છે,
तो KOH नी नॉर्मालिटी शोधो, KOH नी नॉर्मालिटी शोधो। आने आपणे कहीए एन ए, आने कहीए वी ए, एन वन वी वन पण कही सको छो, आ बे ज छे, तो एन बी, आने कीधुं बी बी। संपूर्ण तटस्थीकरण पामे छे जो द्रावण बेजिक एन बी 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 नुं मूल्य मोटू होय तो द्रावण बेजिक होय, एने वी ए नुं मूल्य मोटू होय तो द्रावण एसिडिक होय, तो एने वी ए पहले लखवानो। आ जवाब माइनस न आवो जोईए, એટલે જે જેનો ગુણાકાર મોટો છે તે પહેલાં લખવો। હવે અહીંયા પ્રશ્ન છે તટસ્થી, સંપૂર્ણ તટસ્થીકરણ પામે છે, અહીંયા જવાબ લખો સંપૂર્ણ તટસ્થીકરણ પામે છે। તમે હજુ 11મા ધોરણના વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં, રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં નહીં ગયા હોય, એટલે ટાઇટ્રેશનના પ્રયોગ નહીં કર્યા હોય એસિડ બેઝ તટસ્થીકરણના, એટલે કદાચ થોડોક ખ્યાલ ન આવે, પણ બરાબર કન્સેપ્ટને સમજી લો। એસિડ બેઝ તટસ્થી, એસિડ અને બેઝ, એક ફ્લાસ્કની અંદર બેઝ ભરવામાં આવે તો બ્યુરેટની અંદર એસિડ ભરવામાં આવે, ફિનોલફથેલિન નામનો ઇન્ડિકેટર સૂચક નાખવામાં આવે, હલાવતું જવાનું, એન્ડ પોઈન્ટ લેવાનો, જ્યારે દ્રાવણ રંગવિહીનમાંથી આછો ગુલાબી બને, યા આછો ગુલાબીમાંથી રંગવિહીન બને, ત્યારે તે સંપૂર્ણ તટસ્થીકરણ થયેલું છે તેવું કહી શકાય। મતલબ એસિડ અને બેઝની, એટલે કે એને વીએનો ગુણાકાર ને એન બી વીબીનો ગુણાકાર સમાન છે, તટસ્થીકરણ પામે છે, એનો મતલબ એને વી એ બરાબર એન બી બી બી, એન બી બી બી, મતલબ આપણે એક્ઝામ્પલ નંબર 4 ગણો તેવી રીતે, બીજું કોઈ જ નવીનતા છે નહીં। એન એ છે 0.4, વી એ છે 500, એન બી શોધવાના છે, વી બી છે 300। એન બીને સૂત્રનો કર્તા બનાવી દો, 4 × 500, 0.4 ના 10 મૂકી દઉં, છેદમાં 300, 4 × 5 = 20, એટલે કે 2/3, 2/3 આન્સર તમે લખી શકો છો, 3 × 6 = 18, 0.66 નોર્મલ, 0.66 નોર્મલ। તો બહુ મજાનો વિડીયો છે, સમપ્રમાણ સપ્રમાણતા, અને તમે જાતે પણ એક્ઝામ્પલ ગણી શકો છો, ફરી એક વખત રિવિઝન કરાવી દઉં ફટાફટ। આપણે કુલ ધોરણ 11ની અંદર આટલું ડિટેલથી નથી આપેલું, છતાં પણ આટલું ડિટેલથી લીધું છે, કારણ કે તમે જે જે બુક સોલ્વ કરશો એની અંદર સપ્રમાણતા પણ આવશે, પીપીએમ પણ આવશે, પીપીબી પણ આવશે, તો ત્યારે તમને ગભરાટ ન થાય, ન સમજાય તેવું ન બને, એટલા માટે બધા જ કન્સેપ્ટને બહુ વિસ્તૃતતાથી લીધેલા છે અને તમે બરાબર સમજી શક્યા હશો એવી આશા રાખું છું। ન સમજા હોય તો ફરીથી મગજ દોડાવો, કાંઈ જ અઘરું નથી, વેરી સિમ્પલ કન્સેપ્ટ છે સાંદ્રતાના, અને સાંદ્રતા વગર સાંદ્રતાના કન્સેપ્ટ મગજમાં ફિટ થયા વગર આપણે કેમેસ્ટ્રીની અંદર ડગલું આગળ ભરી શકશું નહીં। તો જેને પણ તકલીફ હોય તે ફરીથી વિડીયો જોવે, ફરીથી નોટ્સ બનાવે, જાતે એક્ઝામ્પલ સોલ્વ કરે અને એક્ઝામ્પલની રકમ જાતે બનાવે। ખાસ જ્યાં સુધી વિદ્યાર્થી એક્ઝામ્પલની રકમ બનાવી નથી શકતો ત્યાં સુધી તે એક્ઝામ્પલને ફિલ નહીં કરી શકે, અને જી અને નીટમાં 500 અપ સ્કોર કરવો હોય તો એક્ઝામ્પલ કન્સેપ્ટને ફિલ કરવું જોઈએ, ખાલી સમજાઈ જાય ગોખણપટ્ટીથી લખી શકાય તેનાથી કામ બનશે નહીં। આશા રાખું છું અહીંયા ચેપ્ટર 1ને વિરામ આપીએ છીએ, થોડું ઘણું કન્સેપ્ટ બાકી છે પહેલાં 11મા ધોરણના ચેપ્ટર 1ના, પરંતુ તે વિડીયો કરતાં રૂબરૂ વધારે સમજાવી શકાય, એટલા માટે વિડીયોની અંદર કવર નથી કરતો, એક બે ટોપિક છે, તો અહીંયા જ આ વિડીયોને વિરામ આપું છું। અને આવી જ રીતે જેવી રીતે તમે તૈયારી કરતા રહ્યો છો તેથી પણ વધુ ધ્યાનપૂર્વક એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરો અને સફળતા મેળવો તેવી આશા સાથે ચેપ્ટર 1 નવ વિડીયો સાથે પૂર્ણ કરીએ છીએ।